नमस्कार दोस्तों, एसपी मीडिया में तमारो हार्दिक स्वागत छे। उत्तर प्रदेश ना रायबरेली मां माताए पोतानी ज बाळकीने मोतने घाट उतारी दीधी छे। पियरमां आवेली मां पोताना प्रेमीना घरे आवी हती, तेनी साथे तेनी 5 वर्षनी पुत्री पण हती। माताने आ रीते गैरपुरुषो साथे रहेता जोई पुत्रीए पिताने आखी वात जाणी દેવાની વાત કરી હતી। પતિને ફરિયાદ કરવાની વાત સાંભળી માતા ગભરાઈ ગઈ અને પ્રેમી સાથે મળીને પુત્રીને કૂવામાં ફેંકી દીધી હતી। મંગળવારે પોલીસે કૂવામાંથી નિર્દોષ બાળાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। જ્યારે આરોપી માતા અને તેના પ્રેમીની અટકાયત કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી। આ ઘટના ડલમઉ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરસણા ગામની છે। સુરસણા ગામની રેણુના લગ્ન ડલમઉના બલભદ્રપુર ગામમાં રહેતા સંતોષકુમાર સાથે થયા હતા। તેમના 5 વર્ષની પુત્રી હતી, તે બાળકી સાથે થોડી પહેલા પિયરે ગઈ હતી। 31 માર્ચે સાસરે પાછા આવવાનું કહ્યું હતું, પરંતુ તે આવી ન હતી। બધા લોકોએ શોધખોળ પણ શરૂ કરી દીધી હતી। આ દરમિયાન સોમવારે રેણુના સાસરિયાઓને જાણ થઈ હતી કે ડલમઉ દિવ્યાપુર ગામમાં તેના પ્રેમી સચિન યાદવના ઘરે છે, પરંતુ તેની સાથે દીકરી નથી। પરિવારે બાળકની શોધ શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી। જ્યારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાળભદ્રપુર ગામથી આશરે 500 મીટર દૂર કૂવામાંથી બાળકની લાશ મળી આવી હતી। આ પછી એસપીસીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ અધિકારીઓએ માતા અને પ્રેમીની કસ્ટડીમાં પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રેણુનો 1 વર્ષથી સચિન સાથે પ્રેમ સંબંધ છે। એસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે તે તેની સાથે 2 દિવસ રોકાઈ હતી અને બાળકીએ કહ્યું હતું કે આ વાત પિતા સંતોષને કહી દેશે, જેથી બંને મળીને બાળકીની હત્યા કરી દીધી હતી। તો બસ, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરે છે। ફરી મળીશું નવા વિડીયો સાથે।